પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈ હોપ બધા મજામાં છે સૌ. ઓકે, તો આજે આપણે ચેપ્ટર 6 માય સેફ્ટી એટલે કે મારી સલામતી, રાઈટ, જેમાં આવે છે સેશન 3. ઓકે, તો સેશન 3 સ્ટાર્ટ કરતા પહેલા આપણે સેશન 1 અને સેશન 2 ને રીકેપ કરી લઈએ. ઓકે, તો સેશન 1 માં આપણે યસ કોઈ પણ ન્યુ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો એ પહેલા આપણે શું કરીએ, હાર્ડ વર્ડ સમજી લઈએ. કેમ કે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ થાય તો ત્યારે આપણને બધા વર્ડ્સનો મીનિંગ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો આ જ રીતે આપણે સેશન 1 માં પણ ચેપ્ટર 6 ના હાર્ડ વર્ડ્સ કમ્પ્લીટ કરેલા છે. આઈ હોપ કે તમને બધાને પણ આવડતા જ હશે. ઓકે, પછી આપણે સેશન 2. તો સેશન 2 માં આપણે આપણી બુકલેટમાં ચેપ્ટર નંબર 6 માય સેફ્ટી એટલે કે મારી સલામતી, જેના ફર્સ્ટ પેજ ઉપર ઘણી બધી સલામતીના નિયમો આપેલા છે, રાઈટ, કે આપણે આપણા રોજિંદા જીવનમાં કયા કયા પ્રકારની સલામતીઓ રાખવી જોઈએ. ઓકે, તો એકવાર એને પણ રીકેપ કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, કે આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓને અડવું જોઈએ નહીં. લાઈક એક્ઝામ્પલ, ઇસ્ત્રી છે, મિક્સર છે, તો એ કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓને અડવું જોઈએ નહીં. સ્પેશિયલી જ્યારે સ્વિચબોર્ડ માં આપણે સ્વિચ ઓન કે ઓફ કરીએ ત્યારે આપણા હાથ પણ ભીના હોવા જોઈએ નહીં. પછી બારી બારણામાં એટલે કે વિન્ડો પાસે આપણે વધારે પડતું ટીંગાવવું જોઈએ નહીં, વિન્ડો પાસે ટીંગાવવું ન જોઈએ. પછી રોડ ઉપર આપણે રમવું જોઈએ નહીં, રોડ ઉપર આપણે દોડવું પણ ન જોઈએ. પછી ધારવાળી વસ્તુઓ છે તેના પણથી ન રમવું જોઈએ આપણે, રાઈટ. નાઇફ છે એટલે કે છરી છે, કાતર છે, એવી કોઈ પણ વસ્તુ કે જે ધારવાળી છે તેનાથી આપણે રમવું જોઈએ નહીં. તેને આપણે ટચ પણ ન કરવું જોઈએ કેમ કે આપણે તેનો યુઝ હોતો નથી. ઓકે, પછી યસ, આપણે હંમેશા શું કરવું જોઈએ, આપણી સલામતી માટે આપણે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ. તમારે આગળ જે એક્સરસાઇઝ આવે છે એમાં તમે જે નિયમોનું પાલન કરો છો તેમાં પણ તમારે લખવાનું છે કે તમે જે રૂલ્સને ફોલો કરતા હોય તમારા ઘરમાં કે ઘરની બહાર, એ રૂલ્સ એટલે કે એ નિયમો તમારે પણ લખવાના છે, આગળના ક્વેશ્ચનમાં આવશે, રાઈટ. તો આ રીતે આપણે સેશન 2માં સલામતીના નિયમો વિશે સમજી ગયા છીએ ડિટેલમાં. આઈ હોપ કે તમને બધાને પણ હવે ખ્યાલ જ હશે. ઓકે, તો આ રીતે આપણે સેશન 2 પણ કમ્પ્લીટ કરેલ છે અને આજે આપણે સેશન 3માં શું કરવાનું છે, એક્સરસાઇઝ. આપણી બુકલેટમાં ક્વેશ્ચન નંબર 1માં આપણને સલામતીના નિયમો આપેલા છે અને ક્વેશ્ચન નંબર 2થી એક્સરસાઇઝ આપેલી છે, રાઈટ. તો હવે આજે આપણે ક્વેશ્ચન નંબર 2, 3, 4, 5 અને 6 એ બધા જ ક્વેશ્ચન છે કમ્પ્લીટ કરવાના છે. ઓકે, તો આજના હોમવર્કમાં આપણે આપણી બુકલેટમાં ચેપ્ટર નંબર 6 છે જેના ક્વેશ્ચન નંબર 2, 3, 4, 5, 6 એ બધા હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે અને આજે આપણે એ બધા ક્વેશ્ચન સોલ્વ પણ કરવાના છે. ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન નંબર 2થી સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 2 છે, નીચેના વાક્યમાં હા અથવા ના લખો. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ વાક્ય રીડ કરવાનું છે, પછી જો એ પોસિબલ હોય તો આપણે હા લખવાનું અને જો ના પોસિબલ હોય તો આપણે ના લખવાનું. તો હવે આપણે વાક્ય રીડ કરીને ફર્સ્ટ જોઈએ. સોફા પર કૂદકા મારવા, તો સોફા પર આપણે કૂદકા મારવા જોઈએ, બધાને ખ્યાલ છે ના મારવા જોઈએ, તો અહીં આપણે શું લખવાનું, ના. ઓકે, તો નેક્સ્ટ જોઈએ, બસ સ્ટોપ પર લાઈનમાં ઊભા રહી, બસ સ્ટોપ ઉપર લાઈનમાં ઊભા રહેવું, તો એમાં હા આવશે કે ના, યસ હા આવશે. કેમ કે આપણે ક્યારે પણ બસમાં ચડવું હોઈએ, ક્યારે કંઈ વસ્તુ લેવા માટે હોય તો ત્યાં વધારે પર્સન હોય તો આપણે શું કરવું જોઈએ, લાઈનમાં ઊભું રહેવું જોઈએ. તો અહીં પણ એ જ રીતે છે કે બસ સ્ટોપ પર લાઈનમાં ઊભા રહેવું, તો ત્યાં પણ આપણે શું લખવાનું, યસ હા. ઓકે, નેક્સ્ટ જોઈએ, રોડ પર દોડવું જોઈએ, તો રોડ પર આપણે દોડવું જોઈએ, ના દોડવું જોઈએ, શું કામ ના દોડવું જોઈએ, કેમ કે ત્યાંથી કન્ટિન્યુઅસલી વાહનની અવર જવર થતી હોય છે, એટલા માટે આપણે રોડ ઉપર દોડવું જોઈએ નહીં, તો અહીંયા આપણે ના લખીએ.
ओके तो नेक्स्ट જોઈએ રસોડામાં છરીથી રમવું જોઈએ તો રસોડામાં આપણે છરીથી રમવું જોઈએ ના રમવું જોઈએ આપણે હમણાં જ વાત કરેલી સલામતીના નિયમ કે આપણે કોઈ પણ પ્રકારની ધારવાળી વસ્તુઓથી રમવું જોઈએ નહીં તો અહીં એમાં પહેલું છે રસોડામાં છરીથી રમવું જોઈએ તો શું આવશે ના તો અહીં આપણે ના લખીએ નેક્સ્ટ છે કાતરને બંધ કરીને ખાનામાં મૂકવી યસ આપણે ઓલવેઝ જ્યારે પણ ઘરમાં સીઝર્સનો યુઝ કરીએ એટલે કે કાતરનો ઉપયોગ કરીએ ત્યારબાદ કમ્પ્લીટ કામ થઈ ગયા બાદ આપણે જ્યારે પણ ખાનામાં મૂકીએ ત્યારે તેને બંધ કરીને ખાનામાં મૂકવી જોઈએ કેમ કે જો તમે ઓપન સીઝર્સ મૂકો છો રાઈટ તો એનો કોઈ પણ એક કોર્નર છે જ્યારે આપણે લેવા જાય તો આપણને ઈજા થઈ શકે છે એટલે કે લાગી શકે છે એટલા માટે આપણે હંમેશા કાતરને બંધ કરીને જ ખાનામાં મૂકવી જોઈએ ઓકે તો અહીંયા આન્સર આવે છે હા ઓકે તો હવે નેક્સ્ટ જોઈએ હંમેશા ફૂટપાથ પર ચાલો આપણે હંમેશા ક્યાં ચાલવું જોઈએ યસ ફૂટપાથ ઉપર તો અહીંયા આન્સર આવે છે હા ઓકે તો અહીંયા આપણે હા લખીએ તો આ રીતે ક્વેશ્ચન નંબર 2 છે કમ્પ્લીટ થાય છે તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 3 જોઈએ ક્વેશ્ચન નંબર 3 છે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમાં તમને કુલ 4 પ્રશ્નો પૂછાયેલા છે રાઈટ જેમાંથી 2 હું તમને કમ્પ્લીટ કરાવીશ અને 2 તમારે તમારી જાતે લખવાના છે ઓકે તો હવે આપણે ફર્સ્ટ જોઈએ ગ્રીન કલરનું ટ્રાફિક સિગ્નલ શું કહે છે યસ ટ્રાફિક સિગ્નલ છે તમને બધાને ખ્યાલ છે રાઈટ ટ્રાફિક સિગ્નલમાં કેટલી લાઈટ હોય છે 3 લાઈટ રેડ યલો અને ગ્રીન ઓકે આ 3 લાઈટ હોય છે તો એમાંથી જે ગ્રીન કલરનો ટ્રાફિક સિગ્નલ છે એ શું કહે છે બધાને ખ્યાલ છે ગ્રીન કલરનો ટ્રાફિક સિગ્નલ જવાનું કહે છે રાઈટ રેડ લાઈટ છે શું કહે છે તો એની જગ્યાએ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે રેડ કલરનું ટ્રાફિક સિગ્નલ શું કહે છે તો રેડ કલરનું ટ્રાફિક સિગ્નલ ઊભા રહેવાનું કહે છે ઓકે તો અહીંયા આપણને ગ્રીન કલરનું પૂછેલું છે તો આપણે અહીંયા આન્સર લખીએ ગ્રીન કલરનું ટ્રાફિક સિગ્નલ જવાનું કહે છે ઓકે ગ્રીન કલરનું ટ્રાફિક સિગ્નલ જવાનું કહે છે ઓકે તો હવે નેક્સ્ટ જોઈએ રોડ પર શા માટે રમવું જોઈએ નહીં આપણે રોડ ઉપર શું કામ ન રમવું જોઈએ કેમ કે રોડ ઉપરથી વાહનોની અવરજવર થતી હોય છે ઓકે એટલા માટે આપણે રોડ ઉપર રમવું જોઈએ નહીં તો અહીં આપણે આન્સર લખીએ ઓકે રોડ પર વાહનોની સતત અવરજવર થતી હોવાથી રોડ પર રમવું જોઈએ નહીં ઓકે રોડ ઉપર વાહનોની સતત અવરજવર થતી હોવાથી રોડ ઉપર રમવું જોઈએ નહીં કેમ કે રોડ ઉપર રમીએ તો વાહનોની અવરજવર થતી હોવાથી એક્સિડન્ટ થઈ શકે છે એટલા માટે આપણે રોડ ઉપર રમવું જોઈએ નહીં તો આ જ રીતે તમને ત્રીજો ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે કે સલામતીના નિયમો એટલે શું આપણી સેફ્ટી એટલે શું તેનો આન્સર છે આપણી જાતને સલામત રાખવા માટે આપણે કેટલાક નિયમો પાળવા પડે છે ઓકે જેને સલામતીના નિયમો કહેવાય છે કેમ કે આપણી જ જાતની સેફ્ટી માટે એટલે કે સલામતી માટે આપણે અમુક એવા નિયમોનું પાલન કરતા હોઈએ છીએ રાઈટ તો એને સલામતીના નિયમો કહેવાય છે અને લાસ્ટ ક્વેશ્ચન છે કે તમે જે નિયમો પાળતા હોય તેવા નિયમો લખવાના છે રાઈટ તો એ ફોર્થ ક્વેશ્ચન છે તમારે સાથે કમ્પ્લીટ કરવાનો છે તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 3 છે ને પણ કમ્પ્લીટ કરીએ છીએ તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 4 જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 છે
નીચેની ખાલી જગ્યામાં સાચો શબ્દ લખો. તો આપણને અહીં 5 ખાલી જગ્યાઓ આપેલી છે અને ઉપર બ્રેકેટમાં ઓપ્શન આપેલા છે, એટલે કે એ જ ખાલી જગ્યાના જવાબ આપેલા છે, રાઈટ? તો હવે આપણે 1 by 1 ખાલી જગ્યાને રીડ કરી અને એનો આન્સર ફાઇન્ડ આઉટ કરી એ ખાલી જગ્યામાં લખવાનો છે. ઓકે, તો ફર્સ્ટ જોઈએ, હંમેશા ખાલી જગ્યા પર ચાલવું જોઈએ. હંમેશા ખાલી જગ્યા પર ચાલવું જોઈએ. તો આપણે હંમેશા ક્યાં ચાલવું જોઈએ? યસ, ફૂટપાથ, રાઈટ? તો આપણે અહીં આન્સર લખવાનો, હંમેશા ફૂટપાથ પર ચાલવું જોઈએ, રાઈટ? તો અહીં આપણે ટિક પણ કરીએ કે ફૂટપાથ આન્સર આવી ગયો છે. હંમેશા ફૂટપાથ પર ચાલવું જોઈએ. ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ, જ્યારે રોડ ક્રોસ કરીએ ત્યારે ખાલી જગ્યા ક્રોસિંગનો ઉપયોગ કરો. તો જ્યારે આપણે રોડ ક્રોસ કરીએ ત્યારે ખાલી જગ્યા ક્રોસિંગનો ઉપયોગ કરો. તો આપણે રોડ ક્રોસ ક્યાંથી કરીએ છીએ? યસ, ઝીબ્રા ક્રોસિંગથી, રાઈટ? એટલે કે આપણે જ્યારે રોડ ક્રોસ કરીએ ત્યારે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો. તો ઝીબ્રા પણ આપણને અહીં આપેલો છે, તો અહીં આન્સર લખીએ ઝીબ્રા. ઓકે, જ્યારે રોડ ક્રોસ કરીએ ત્યારે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો. નેક્સ્ટ જોઈએ, રેડ સિગ્નલ એટલે ખાલી જગ્યા. તો રેડ સિગ્નલ એટલે જે રેડ લાઈટ હોય છે એ આપણને શું કહે છે? યસ, ઊભા રહો, રાઈટ? એટલે કે થોભી જાઓ, એની લેંગ્વેજમાં આવે છે થોભી જાઓ. તો એ પણ અહીં આપણને ઓપ્શનમાં આપેલું છે, થોભી જાઓ એટલે ઊભા રહો, રાઈટ? તો રેડ સિગ્નલ એટલે થોભી જાઓ એટલે ઊભા રહો. ઓકે, રેડ સિગ્નલ એટલે થોભી જાઓ. નેક્સ્ટ છે, આપણે ઘરમાં ખાલી જગ્યાથી રમવું જોઈએ નહીં. આપણે ઘરમાં ખાલી જગ્યાથી રમવું જોઈએ નહીં. તો ઓપ્શનમાં શું આવે છે? નિયમ અને છરી. યસ, તો આન્સર શું આવશે? છરી. આપણે ઘરમાં છરીથી રમવું જોઈએ નહીં. અહીં જો ઉપર ઓપ્શન ના આપેલા હોય તો કાતર પણ લખી શકાય, રે? જે ધારદારવાળી વસ્તુ હોય એના નામ આપણે અહીં લખી શકીએ. તો અહીં આપણને છરી આપેલું છે એટલા માટે આપણે અહીં છરી જ લખવું પડે. આપણે ઘરમાં છરીથી રમવું જોઈએ નહીં. ઓકે, તો લાસ્ટ છે, આપણે સલામતીના ખાલી જગ્યા પાડવા જોઈએ. આપણે સલામતીના ખાલી જગ્યા પાડવા જોઈએ, તો શું આવશે? નિયમો. આપણે સલામતીના નિયમો પાડવા જોઈએ, તો આન્સર આવે છે નિયમો. ઓકે, આપણે સલામતીના નિયમો પાડવા જોઈએ. તો આ રીતે ક્વેશ્ચન નંબર 4 છે પણ અહીં કમ્પ્લીટ થાય છે. તો હવે આપણે નેક્સ્ટ એટલે કે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ઓકે, જેમાં આપણને MCQs પૂછેલા છે. ઓકે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 છે, નીચેનામાંથી સાચા જવાબ પર રાઈટ કરો. એટલે કે આપણને ક્વેશ્ચન પૂછેલો છે અને તેની નીચે 3 ઓપ્શન આપેલા છે, તેમાંથી જે સાચો જવાબ હોય તેના ઉપર આપણે રાઈટ કરવાનું છે. ઓકે, એટલે કે MCQ છે. તો ફર્સ્ટ જોઈએ, આપણે સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ. આપણે સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ. તો કઈ કઈ જગ્યાએ પાલન કરવું જોઈએ એ આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ છે ઘરે, બી છે શાળામાં અને સી છે દરેક જગ્યાએ. તો સલામતીના નિયમો છે એનું આપણે પાલન ઘરમાં પણ કરવું જોઈએ, શાળામાં પણ કરવું જોઈએ. તો આન્સર શું આવશે? દરેક જગ્યાએ. કેમ કે આપણે દરેક જગ્યાએ આપણી જાતની સલામતી રાખવા માટે અમુક નિયમોનો પાલન કરવું જોઈએ, એટલે આન્સર આવશે સી. કેમ કે ઘરમાં પણ પાલન કરવું જોઈએ અને શાળામાં પણ કરવું જોઈએ. પરંતુ એ બે સિવાય પણ ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં આપણે સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ, એટલે આન્સર આવે છે સી. તો અહીં આપણે સી ઉપર રાઈટ કરીએ. તો હવે નેક્સ્ટ જોઈએ, આપણે ધારદાર વસ્તુઓથી રમવું નહીં. જેવી કે આપણે ધારદાર વસ્તુઓથી રમવું નહીં, જેવી કે જેના ઓપ્શન છે એ છરી, બી કાતર કે સી બને.
આપણે ધારદાર વસ્તુઓથી ના રમવું જોઈએ. તો એમાં ઓપ્શન છે છરી, કાતર અને બંનેથી. તો આન્સર શું આવશે? સી, બંનેથી. કેમ કે આપણે છરીથી પણ ના રમવું જોઈએ અને કાતરથી પણ ના રમવું જોઈએ, રાઈટ? બંને છે ધારદાર વાળી વસ્તુઓ છે, એટલે આપણે બંનેથી રમવું જોઈએ નહીં. તો આન્સર આવે છે સી. તો અહીં પણ આપણે સી ઉપર રાઈટ કરીએ. તો હવે નેક્સ્ટ જોઈએ, હંમેશા રસ્તાની કઈ બાજુ ચાલવું જોઈએ? આપણે જ્યારે વોક કરીએ છીએ રસ્તા ઉપર ત્યારે કઈ બાજુ ચાલવું જોઈએ? ઓપ્શન છે એ ડાબી, બી જમણી કે સી વચ્ચે. તો આપણે હંમેશા રસ્તાની, યસ, કઈ બાજુ ચાલવું જોઈએ? ડાબી બાજુ. એટલે કે આન્સર આવે છે એ ઓપ્શન. આપણે હંમેશા રસ્તાની ડાબી બાજુ ઉપર ચાલવું જોઈએ. તો અહીં આપણે એ ઉપર રાઈટ કરીએ. તો હવે નેક્સ્ટ જોઈએ, રોડ પર શું ન કરવું જોઈએ? રોડ પર શું ન કરવું જોઈએ? તો એના ઓપ્શન છે એ બેસવું, બી ચાલવું કે સી રમવું. તો આપણે રોડ ઉપર બેસવું પણ ન જોઈએ, પરંતુ ક્યારે એવું થાય કે આપણે કોઈને વેટ કરીએ છીએ, અધરવાઇઝ રસ્તામાં કોઈને મજા નથી, રાઈટ? તો એને આપણે ફેર ચડતા હોય તો બેસાડી દઈએ છીએ રાઈટ સાઈડમાં, રાઈટ? એટલે કે કોઈ પણ એક સાઈડમાં બેસાડી દઈએ છીએ, પરંતુ ચાલવું પણ આપણે વોક કરવું જોઈએ રોડ ઉપર, રાઈટ? રસ્તા ઉપર તો આપણે શું કરીએ છીએ? વોક કરવા જતા હોય છે, અધરવાઇઝ કંઈ વસ્તુ લેવા જાય છે, વોકિંગ ડિસ્ટન્સમાં હોય તો આપણે ત્યાં ચાલતા પણ હોઈએ છીએ. અને સી છે રમવું. તો રમવું આપણે ના જોઈએ, એટલે કે રોડ પર શું ન કરવું જોઈએ? તો કે રમવું, રોડ પર રમવું જોઈએ નહીં. એટલે એનો પ્રોપર આન્સર આવે છે સી ઓપ્શન. તો અહીં આપણે સી ઉપર રાઈટ કરીએ. આપણે રોડ ઉપર તો ચાલતા જોઈએ છીએ, રાઈટ? અને બેસવું ન જોઈએ, પરંતુ ક્યારે એવું થાય તો આપણે રોડ ઉપર બેસવું પડે, એટલે કે સાઈડમાં, એક્ઝેક્ટ રોડ ઉપર તો આપણે બેસીએ નહીં. ઓકે, તો નેક્સ્ટ છે, એક્સિડન્ટ ન થાય તે માટે શું જરૂરી છે? એક્સિડન્ટ ન થાય તે માટે શું જરૂરી છે? ઓપ્શન છે એ સેફ્ટી રૂલ્સ, બી રસ્તા પર દોડવું, સી કાળજી વગર ચાલવું. તો એક્સિડન્ટ ન થાય તો આપણે રસ્તા ઉપર દોડવું જોઈએ, રસ્તા ઉપર દોડી તો જ એક્સિડન્ટ થાય છે, રાઈટ? અને અહીંયા પણ એક ક્વેશ્ચન છે, એક્સિડન્ટ ન થાય તે માટે શું કરવું જોઈએ? તો રસ્તા ઉપર દોડી તો એક્સિડન્ટ જ થાય છે, કાળજી વગર ન ચાલે તો પણ એક્સિડન્ટ થાય છે, પરંતુ આપણે સેફ્ટી રૂલ્સ એટલે કે સલામતીના નિયમોનું પાલન કરીએ તો એક્સિડન્ટ ન થાય. ઓકે, એટલે કે એક્સિડન્ટ ન થાય તે માટે સેફ્ટી રૂલ્સ જરૂરી છે, એટલે કે આન્સર આવે છે એ. તો અહીં આપણે એ ઉપર રાઈટ કરીએ. તો આ રીતે ક્વેશ્ચન નંબર 5 છે પણ અહીં કમ્પ્લીટ થાય છે. ખાસ યાદ રાખજો, રોડ પર શું ન કરવું જોઈએ? તો એના આન્સરમાં આવશે રમવું, રાઈટ? આન્સર બેસવું પણ છે કે આપણે રોડ પર પણ ન બેસવું જોઈએ, પરંતુ ક્યારે એવું કામ આવે ઇમરજન્સી કે કોઈને મજા નથી, ચક્કર આવે છે તો આપણે એને 2 મિનિટ બેસાડીએ, રાઈટ? એટલે એનો પ્રોપર આન્સર છે સી, રમવું, રોડ પર રમવું ના જોઈએ. તો આ રીતે ક્વેશ્ચન નંબર 5 છે કમ્પ્લીટ થાય છે. તો હવે તમારી બુકલેટમાં લાસ્ટ એટલે કે ક્વેશ્ચન નંબર 6 માં એક્ટિવિટી આપેલી છે, જેમાં 2 છે. તો ફર્સ્ટ એક્ટિવિટી છે, નીચેના ટ્રાફિક સિગ્નલમાં રંગ પૂરો. તો ટ્રાફિક સિગ્નલમાં 3 લાઈટ હોય છે જે તમને આપેલી છે, રાઈટ? તો તમારે માં રેડ, ગ્રીન અને યલો એવી રીતે રંગ પૂરવાના છે. પછી બીજી એક્ટિવિટી છે, નીચેનામાંથી તમારા ઘરમાં વપરાતા સાધનોમાં રાઈટ કરો. તો તમને એમાં અમુક ચિત્રો આપેલા છે, સીઝર્સ છે, નાઇફ છે, એવી રીતે અમુક સાધનો આપેલા છે. તો તમારા ઘરમાં જે સાધનો વપરાતા હોય તેના ઉપર તમારે રાઈટ કરવાનું છે. તો લાસ્ટ ક્વેશ્ચન નંબર 6 છે એક્ટિવિટી, છે બંને ક્વેશ્ચન તમારે સાથે કમ્પ્લીટ કરવાના છે, રાઈટ? એકમાં જસ્ટ તમારે રંગ પૂરવાનો છે ટ્રાફિક સિગ્નલમાં, અને બીજામાં તમારા ઘરમાં જે સાધનો વપરાતા હોય તેમાં તમારે રાઈટ કરવાનું છે. ઓકે, તો આજે આપણે ચેપ્ટર નંબર 6 માય સેફ્ટી એટલે કે મારી સલામતી, જેના સેશન 3 માં આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરેલ છે, એટલે કે ક્વેશ્ચન નંબર 2, 3, 4, 5 અને 6 આ 5 ક્વેશ્ચન જે આપણે કમ્પ્લીટ કરેલ છે એ જ તમારે આજે હોમવર્કમાં તમારી બુકલેટમાં કમ્પ્લીટ કરવાના છે. ઓકે, તો આઈ હોપ કે તમને આ 5 એ 5 ક્વેશ્ચન સમજાયા ગયા હશે. તો આજે આપણે માય સેફ્ટી એટલે કે મારી સલામતી જેના સેશન 3 અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને આ ચેપ્ટરને પણ અહીં કમ્પ્લીટ કરીએ છીએ.
ओके बाय टेक